નમસ્તે દર્શક મિત્રો, તમારું સ્વાગત છે. સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકામાં આંખોનો રોગ ચાલુ થતાં સરકારી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોની ભીડ જોવા મળી. વડાલી તાલુકાના તેમજ શહેરમાં આંખોનો રોગ વકરી રહ્યો છે, વાયરસથી થતો રોગ છે. ડૉક્ટર પ્રદીપભાઈ ગઢવી સાથે વાતચીત અમારા રિપોર્ટર નરેન્દ્રસિંહે કરતાં રોગ ન ફેલાય અને સાવચેતી રાખવા કયા પગલાં ભરવા તે જણાવ્યું હતું. મેડિકલમાંથી ટીપા કે દવા ડૉક્ટરને બતાવ્યા વગર ન લેવી. હાલ તો લોકો વડાલી સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં લોકોની સારવાર માટે હોસ્પિટલમાં ભીડ જામી છે. રિપોર્ટર નરેન્દ્રસિંહ, વડાલી. આંખનો રોગ આવ્યો છે એના માટે શું કહે છે? છેલ્લા લગભગ 15-20 દિવસથી કન્જક્ટિવાઇટિસ જે કહેવાય આપણે, જેને આંખો લાલ થવી, આંખોમાંથી પાણી આવવું, આંખોમાં દુખાવો થવો, આંખના પોપચા હોય એ ચોંટી જાય, એને કન્જક્ટિવાઇટિસ કહેવાય. છેલ્લા લગભગ 15-20 દિવસથી એના કેસો વધી ગયા છે અને સરકારે એને એપેડેમિક તરીકે બી જાહેર કરી છે, એટલે જાતની મહામારી કહેવાય. જનરલી દરેક વર્ષે ચોમાસામાં થોડા ઘણા કેસો આવતા હોય છે, પણ આ વર્ષે થોડા કેસો વધી ગયા છે. બરાબર છે. હવે આ જ્યારે તકલીફ થાય એટલે પેશન્ટે ખાસ તો એ ધ્યાન રાખવાનું કે કોઈ બી મેડિકલમાં જઈને પોતાની રીતે કોઈ સ્ટીરોઇડની દવા કે આ તે લેવી નહીં, કેમકે ઘણી વખત સ્ટીરોઇડના ટીપા લેવાથી ઇન્ફેક્શન વધી જાય અને આંખની કીકી અને એને નુકસાન કરે. એટલે બેટર કે નજીકના જે બી સ્વાસ્થ્ય કેન્દ્ર હોય, પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામૂહિક આરોગ્ય કેન્દ્ર કે જે બી નજીકનું ગવર્મેન્ટ હેલ્થ સેન્ટર હોય, ત્યાં જઈ ડૉક્ટરના પાસે દેખાડી દેવું. ડૉક્ટર કહે એ પ્રમાણે એના ટીપા લેવા. જનરલી 4-5 દિવસમાં આ વાયરલ રોગ છે અને 4-5 દિવસમાં પેશન્ટને સારું થઈ જાય છે. ટીપા એટલા માટે લખવામાં આવે છે કે એના કોઈ બી જાતનું સેકન્ડરી બેક્ટેરિયલ ઇન્ફેક્શન ના થાય, એટલા માટે આ ટીપા લખવામાં આવે છે. બાકી આ વાયરલ એક વાયરસના કારણે થાય છે અને 4-5 દિવસમાં પેશન્ટને સારું થઈ જાય છે. પેશન્ટને ખાસ ધ્યાન એ રાખવાનું કે માની કહો કે છોકરા હોય, સ્કૂલમાં ભણતા હોય, તો એને આ રોગ થાય તો એને સ્કૂલે મોકલવાનું નથી આપણે 5-7 દિવસ સુધી. હમણાં બીજી વસ્તુ કે આ રોગ છે એ છીંક ખાવાથી કે ખાંસી ખાવાથી કે બોલવાથી બી આ સ્પ્રેડ થતું હોય છે. તો પેશન્ટને કોઈ બી છીંક આવે કે ખાંસી આવે તો એને રૂમાલ આગળ રૂમાલ રાખવાનો છે, અથવા તો રૂમાલ ના હોય તો એના કોણીના ભાગ મોઢા વગર રાખવાનો છે, કે જેથી એના જે ડ્રોપલેટ્સ હોય એ કોઈ આજુબાજુ કોઈ પેશન્ટને થાય નહીં, કેમકે આના ડ્રોપલેટ્સ અડવાથી બી પેશન્ટ ખાલી અડી જાય તો બી આ ઇન્ફેક્શન થઈ શકે. એટલે એટલું ખાસ ધ્યાન રાખવાનું છે. અને બીજી વસ્તુ કે પોતાની રીતે કોઈ બી જાતની દવા લેવાની નથી, ડૉક્ટર કહે એ પ્રમાણે જ આના ટીપા લેવાના છે. સાવચેતી માટે શું કરવું સાહેબ? સાવચેતી માટે એ જ કે ચોખ્ખાપણે તેની આંખો ધોવાની છે. વારંવાર આંખો અને ખંજવાળ આવે કે દુખાવો થાય તો અડવાનું નથી, કેમકે અડવાથી થઈ શકે છે. એટલે અડવાથી અડવાનું નથી કે અને જો તમે અડી ગયા છો તો તરત એને ચોખ્ખા પાણી અને સાબુથી એને હાથ ધોઈ લેવાના છે. અને મેં જે કીધું એ પ્રમાણે કે પેશન્ટને શરદી કે ખાંસી હોય, છીંક આવે તો રૂમાલ રાખવાનો છે. જો રૂમાલ ના હોય તો કોણીનો ભાગ મોઢા પર રાખવાનો છે કે જેથી વાયરસ કોઈ બીજાને એનો ચેપ થાય નહીં. આભાર.